મારી પાસે ગાડી હે તો એના માટે હું 35 રૂપિયા પૂડા ના આવે તો મારા લગભગ 100 પૂડા રોજ જાય તો 1000 રૂપિયાનો મને સીધે સીધો ફાયદો થાય એમ દરરોજનો। શંભુ રમેશભાઈ કાનગઢ રાયધનપર ગામ છે ત્યાં કને રહેવાનું। મારી 3.5 એકરની ખેતી હે। લગભગ આજ 96 વર્ષથી આ ચારાનું ખેતી કરવામાં જોડાયેલો હું। જ્યારે મારી પાસે આ ગાડી નહોતી ત્યારનો જે સમયની જો હું વાત કરું તો એક તો જે વેપારીની ત્યાંથી ગાડી આવતી તો એ સમયસર ગાડી આવે નહીં, સમયસર ના આવે તો અહીંયા કને ચારાનો પણ બગાડ થાય, ભાવમાં ઘણો ડિફરન્સ આવે કે વેપારી હોય ત્યારે એક આપણે એક અહીંયા કને કૂડા વાળીને હું ચારો વેચું કે એક કૂડાના 25 રૂપિયા વેપારી ભાવ દેતો મને અહીંયાથી। અને એવો વિચાર આવ્યો કે અરે આટલું મને આવે રહ્યું તો મહિનાનું આટલું ખર્ચ થાય રહ્યું તો મારે કંઈક પોતાની ગાડીનું કંઈક વસાવટ કરવી જોઈએ એમ। ત્યારે મને ધ્યાનમાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા એક સ્કીમ હે કિસાન પરિવહન યોજના, તો એનામાં 75,000 જેટલી આપણે નાના ખેડૂત હોય એને 75,000 જેટલી આપણે સબસિડી ત્યાંથી મળે રહી। તો એ ભાઈ ઓનલાઈન અરજી કરી અને જે ડોક્યુમેન્ટ હતા જે આધાર કાર્ડ 7 બાર અથવા જે ફોટા કે એવું બધું હતું તો એ ગ્રામ સેવક કને ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા તો લગભગ 3 જ દિવસમાં અરજી પાસ થઈ ગઈ। 3 દિવસની અંદર મને મોબાઈલ ઉપર મેસેજ આવી ગયો તો હું ગ્રામ સેવક પાસે ગયો તો એનું મને લેટર આપ્યું કે તમે કોઈ પણ ગાડીનું કોટેશન કઢાવો અને આ કોટેશનમાં આર્યું લેટર બતાવ્યું એટલે તો આ તમારે આની સબસિડી મળશે, 1.5 ટન સુધીની તમે લોડિંગવાળી ગાડી લેશો ત્યાં સુધી આ સબસિડી તમને મળવા પાત્ર હે। અને એ ગાડી લીધી મેં તો આજે મને ખૂબ ફાયદો હે કે એક તો જે મને 1000 રૂપિયા જેટલો રોજ ખર્ચ આવતું હતું એનું ભાડાનું તો એ મારું ખર્ચ બચી પડ્યું અને આજુબાજુના પણ જે વાડીમાં ચરાનું વાવેતર હે તો એનો પણ હું ચરો લઈને અને એનામાં પણ મારી આવકમાં પ્રોફિટ થઈ શકે, મારો માલ જ્યાં પણ મારે જ્યારે વેચવો ખપે ત્યાં પણ હું રૂબરૂ જઈને વેચી શકું અને મારો જે માલ બગડતો એ માલ પણ અત્યારે સારી ક્વોલિટીમાં બધી જગ્યાએ પહોંચે અને એના માટે પણ મને ખૂબ ફાયદો થઈ રહ્યો। જે મને કિસાન પરિવહન યોજનાથી જે મારા વિશ્વાસનું વળતર મને મળ્યું હે એના માટે હું રૂપાણી સાહેબ અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।